શ્રી સાંતિપતિ વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 અગાઉ આપણે સ્વાધ્યાય 14.1 અને 14.2 માં અવયવો પાયા નિત્ય સંધિ મદદથી બરોબર જે a માઈનસ b होल स्क्वायर ए प्लस बी होल स्क्वायर ए स्क्वायर माइनस बी स्क्वायर એ બધા નિત્ય સંખ્યાનો ઉપયોગ કરીને આપણે અવયવ કાઢ્યા. હવે આપણે સ્વાધ્યાય 14.3 માં ભાગાકારની મદદથી અવયવ એટલે કે ભાગફળ શોધવાનું છે. બરોબર તો આપણે રકમ કરી છે એનું આપણે ભાગફળ શોધવાનું છે એટલે કે સૌપ્રથમ જે સંખ્યા આપેલી છે એને આપણે અવયવની રીતે લખી 28 x की चार पांच छह एक रीति लखाई x गुणिया x कितनी बार थसे चार बार बराबर चार बार छह એટલે चार छेद में શું આવશે 56 અત્યારે એમ રાખીએ છીએ गुणिया x 56 गुणिया x હવે જો અંશ અને છેદમાં x એટલે એક એક x કેન્સલ થઈ ગયા હવે શું આવ્યું સંખ્યા આવી ગઈ 28 ને 56 એના પર આપણે ભાગ પડશે 28 ને કેટલા થાય 56 28 દુ 56 હવે શું વધે છે ઉપર x કેટલા છે 2 ને 3 3x છે આપણે ફરીથી ભાગમાં લખવું તો કેમ લખાશે x ની 3 ઘાત બરોબર 3 વાર x છે x ની 3 ઘાત લખાય અને છેદમાં શું છે 2 છેદમાં શું આવશે 1 અથવા તો આવી રીતે નો લખવું હોય તો 1 ના છેદમાં 2 x નો વર્ગ આવી રીતે પણ તમે લખી શકો બરોબર પણ આ તમને યાદ રહી જાય આ રીતે પણ લખો કે આ રીતે લખો કાઈ ફેર પડે નહીં એવી જ રીતે દાખલા નંબર 2 આગળ માઈનસ નિશાની 36 y નો ઘન છે y નો ઘન તો એટલે શું કરવાનું y ને કેટલી વાર લખવાના 3 વાર બરોબર અને ભાગાકાર છે એટલે આપણે શું કરવાનું છેદમાં લખવાનું છેદમાં 9 y કેટલી વાર છે 2 વખત તો 2 વખત એક એક y કેન્સલ પછી એક y કેન્સલ થઈ જશે બરોબર અને અહીંયા સંખ્યામાં છે તો એક રાઉન્ડ લેવાનું 9 6 36 બરોબર અહીંયા પણ છે પૂરે છે 9 6 36 અંશમાં શું હોય તો માઈનસ ની નિશાની પછી 4 અને y 4 y બરોબર આ આપણો જવાબ થશે માઈનસ 4 y હવે અહીંયા 66 गुणिया b गुणिया q स्क्वायर छे q નો વર્ગ એના કે કેમ લખાય q गुणिया q અને r ત્રણ વખત છે r ને કે કેમ વખત લખવાનો ત્રણ વખત એય ત્રણ વખત હવે છેદમાં 11 છે ભાગાકાર ની નિશાની હોય એટલે આપણે છેદમાં લખી શકીએ 11 गुणिया 9 q કેટલી વાર છે 1 વાર ગુણ્યા r કેટલી વાર છે 2 વાર એટલે r ગુણ્યા r હવે તમારે આખી જે અવયવ નથી પાડવા તો તમે જો ડાયરેક્ટ સીધું તમને ઘાત પરથી ખબર પડી જશે તો તમે એ રીતે કરી શકો બરોબર હમણાં તે જોઈએ 1 1 r કેન્સલ 2 2 r કેન્સલ અને 1 q કેન્સલ બરોબર અંશને છેદમાં જે સરખું સરખું હોય એ કેન્સલ થઈ જાય હવે સંખ્યા શું આવશે 11 અને 66 છે 11 6 કેટલા થાય 66 હવે ઉપર શું કીધું 6 p અને q બીજું શું છે આ 6 p q r આ તો જવાબ થશે બરાબર 6 p q r આવી રીતે ભાગાકાર કે ભાગ પર શું આવી રીતે તમારે ભાગાકાર એટલે અંશ અને છેદ સ્વરૂપે લખવાનું અને જે સંખ્યા પદ હોય એને શું કરવાનું કેન્સલ કરવાનું હવે આ દાખલો 34 હવે આપણે આમાં શું કરશું 34 છે એના છેદમાં આપણે સંખ્યા લખશું એક ગુણાકાર બધાનો ભાગાકાર કેમ સ્ટેપ બાય સ્ટેપ x ની 3 ઘાત
गुणिया पाई ने त्रण घात छेद मा पाई नो वर्ग गुणिया z ने त्रण घात ना छेद मा z ने त्रण घात बरोबर। आगे જે આપણે ભાગ સ્વરૂપ મે કેવી રીતે દર્શાવી કે હવે જો 34 ના બે ભાગ પડશે 17 2 34 અને 51 ના શું ભાગ પડશે 17 2 51 બરોબર। હવે અહીંયા જો કાઈ ભાગ ન હોય તો શું ભાગ હોય x ની ઉપર એક ભાગ હોય તો એ અંશમાં લઈ લેજો શું થાય x ની 3 અને પ્લસ તો કે માઈનસ લઈ લેજો માઈનસ 1 બરોબર। શું આવશે x ની માઈનસ 1 આપણે જે સ્ટેપ બનાવી માઈનસ 1 એવી જ રીતે y નો ભાગ આવશે y ની 3 ઘાત ગુણ્યા y ની માઈનસ 2 ગુણ્યા z ની 3 ઘાત ગુણ્યા z ની માઈનસ 3 છેદ ની જે ભાગ છે એને આપણે શું કહેવું ઉપર લઈ ગયા એટલે માઈનસ છે આ 17 17 કેન્સલ બરાબર 2 ના છેદમાં 3 ગુણ્યા હવે આપણી પાસે થશે 17 ચલ છે 3 ની તો હવે એની ઘાત નો શું થાય સરવાળો એટલે x દૈની દિશા કેવી છે એ બરાબર એટલે આપણે વચ્ચે શું કરવું પડશે માઈનસ ગુણ્યા y ની 3 માઈનસ 2 ગુણ્યા z ની 3 માઈનસ 3 બરોબર। જો બે નો થાય સરવાળો પણ દિશાની અલગ અલગ છે એટલે આપણે શું કરવું પડે બાદબાકી બરોબર બરાબર 2 ના છેદમાં 3 ગુણ્યા x ની 2 ઘાત ગુણ્યા y 3 માંથી 2 જાય તો કેટલા વધે 1 તો 1 તમે નો લખો પર ચાલે ગુણ્યા z ની 0 ઘાત હવે ચાલો જવાબ 2 ની x સોરી 2 ના છેદમાં 3 x વર્ગ y z ની 0 ઘાત એટલે શું આવશે 1 કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ શું આવશે 1 એટલે એ નો લખે તો ચાલે જવાબ શું આવશે 2 ના છેદમાં 3 x વર્ગ y બરોબર। હવે આમાં જે પાંચમો દાખલો છે એ તમારે જાતે કરવાનો રહેશે બરોબર। દાખલા નંબર 2 એમાં પણ આપણે ભાગાકાર જ કરવાનો છે પણ બહુપદી નો એક પદી સાથે ભાગાકાર બહુપદી એટલે બે કે તેથી વધારે પદ હોય એટલે બહુપદી એક પદી એટલે ખાલી એક જ પદ હોય અહીં જો બે પદ છે તો આ બહુપદી હોય અને અહીં છે આ એક જ પદ છે 3 x તો એ શું થશે એક પદી તો બહુપદી નો એક પદી સાથે ભાગાકાર તો આગળ જે દાખલામાં જોયું એવી રીતે ભાગાકાર નિશાન જો શું કરવાનું છેદમાં લખી નાખવાનું 5x વર્ગ માઈનસ 6x છેદમાં શું આવશે 3x। હવે જો અંશમાં જે સંખ્યા આપેલી છે પદ એમાંથી શું સામાન્ય નીકળે છે અહીંયાથી x અને અહીંયાથી x શું નીકળે છે સામાન્ય નીકળે છે કૌંસમાં શું આવશે 5x તો તમે x લેવા કારણ કે આ 2 છે એમાંથી એક x શું કહ્યું છે આપણે સામાન્ય કર્યું છે y માઈનસ અહીંયાથી એક સામાન્ય નીકળે છે તો શું બચશે 6 છેદમાં શું આવશે 3x। હવે આ x x શું થશે કેન્સલ થઈ જશે અંશ અને છેદમાં તો બાકી જે બધે છે એ થશે આપો જવાબ 5x - 6 છેદમાં 3 આ આપો જવાબ થશે બરોબર બીજી માય આપો છે નહીં બરોબર। હજુ જો આપણે કોમન નીકળો તો આપણે કોમન નીકળો તો કાઢી શકીએ પણ અત્યારે કાઈ નીકળતું નથી। હવે દાખલા નંબર 2 એમાં આપણે શું કરશું ભાગાકાર બરોબર તો સૌપ્રથમ જે સંખ્યા આપેલી છે એને આપણે છેદ અંશ અને છેદના સ્વરૂપમાં લખીએ 4y ની 6 ઘાત વત્તા 5y ની 4 ઘાત છેદમાં શું આવશે y ની 4 ઘાત। હવે અંશમાંથી જો અહીંયા 3 છે 4 છે અને 5 છે બરોબર તો સંખ્યામાંથી કાઈ પણ કોમન નીકળશે નહીં સામાન્ય નહીં નીકળે હવે બધા ચાલ હોય એટલે 5 5 5 તો સૌથી નાની ઘાત હોય એ ઘાત કોમન નીકળતી હોય જો અહીં 4 છે અહીંયા 6 છે અહીંયા 8 છે સૌથી નાનું શું છે 4 તો અહીંયા 6 છે 6 માંથી 4 નીકળશે કોમન અને અહીંયા 8 છે 8 માંથી પણ આપણે 4 કોમન કાઢી શકીએ બરોબર બાકી બધું એવરેજ રાખીએ તો y ની 4 ઘાત કોમન નીકળી જાય અહીંયા શું બચશે 3 y મે 8 8 ઘાત હશે
चार कॉमन निकली गई तो શું આવશે 4 માઈનસ 4y x બરાબર છે એમાંથી 4 કોમન નીકળી ગઈ તો શું બનશે 2 ઘાત વત્તા 5 y ની 4 ઘાત છે કોમન બાદ કરી દે તો કાઈ થશે નહીં ગુરુ છેદમાં શું આવશે y ની 4 ઘાત બરાબર છેદમાં જ્યારે હોય ઉપર કાઈ સામે નીકળતો હશે y ની 4 ઘાત y ની 4 ઘાત કેન્સલ जवाब શું આવશે આપણો 3y 4 ઘાત - 4y નો વર્ગ + 5 આ તો જવાબ આવશે હવે દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં આપણે આ જે પકડી છે x વર્ગ y વર્ગ z વર્ગ + x વર્ગ y વર્ગ z વર્ગ x વર્ગ y વર્ગ y વર્ગ અને z x નો ઘન y નો વર્ગ z વર્ગ વત્તા x વર્ગ y ઘન z વર્ગ વત્તા x વર્ગ y વર્ગ અને z ઘન આટલું થઈ ગયું હવે એના છેદમાં શું લખવાનું બા 4 x વર્ગ y વર્ગ અને z ઘન હવે અહીંયા શું કરશું આપણે સામાન્ય રાખશું તો બધાયમાંથી વર્ગ સામાન્ય નીકળે છે શું સામાન્ય નીકળે છે વર્ગ અથવા તો છેદમાં જોઈ લેવાનું છેદમાં જે આપણે જરૂરિયાત હોય છેદ ને દૂર કરવા માટે એવી સંખ્યા ઉપર સામાન્ય કાઢવા છે અહીંયા જો આપણે x સામાન્ય કાઢ્યો બરોબર તો x દૂર થઈ ગયો બીજું કઈ સામાન્ય હોતું નહીં પડતું એટલે 3 એ તો ગઈ અહીંયા જો y ની 4 ઘાત છેદમાં આવી તો આપણે ઉપરથી એ જ પ્રમાણે y ની 4 ઘાત નીકળે છે તો જો છેદ ને દૂર થઈ ગયો અહીંયાથી આપણે છેદ દૂર કરવા માટે ઉપરથી એવી સંખ્યા સામાન્ય કાઢવાની છેદ દૂર થઈ જાય તો હવે અહીંથી x વર્ગ કોમન કાઢીએ બરોબર અને પછી y વર્ગ અને z વર્ગ કોમન કાઢીએ બધા 1 2 અને 3 આપેલા છે એમાંથી તો અહીંથી જો x વર્ગ y વર્ગ અને z વર્ગ કોમન કાઢીએ માઈનસ શું બચે ખાલી x વત્તા હવે જો પાછળ સાચું છે કે કેવું જોવા માટે શું કરવાનું આનો આની સાથે ગુણાકાર કરવાનો તો x વર્ગ y વર્ગ z વર્ગ આની સાથે ગુણાકાર કરો તો આનો x ઇક્વલ જ થઈ જશે અને y વર્ગ z વર્ગ કેમ કરી લેશે લાભ આપણને મળી જાય હવે બીજું આમાંથી x વર્ગ y વર્ગ z વર્ગ કોમન કાઢી શું બચશે ખાલી y વત્તા આમાંથી શું આવશે z જેની 3 ઘાત છે એ બધાય કૌંસમાં બચશે બાકી સામાન્ય નીકળી જાય છેદમાં આવશે 4 x વર્ગ y વર્ગ z વર્ગ હવે શું થાય 4 2 8 અને જો x વર્ગ y વર્ગ અને z વર્ગ આખા એક કેસર થઈ જશે x વર્ગ y વર્ગ અને z વર્ગ જવાબ શું આવશે ખાલી આવો x / y / z બરાબર આ પ્રશ્નનો જવાબ આવશે અહીંથી છેદ દૂર કરવાનો બરોબર છેદ દૂર થતો હોય એવી રીતે અંશમાંથી સામાન્ય કાઢવાના અને જો કોઈ પણ સંખ્યા એ લઈ જાય બાકી તો પણ એ ચાલે બરોબર મેક્સિમમ છેદ દૂર થઈ જાય તો એ ટ્રાય કરવાની સંખ્યામાંથી કોમન નીકળતા હોય તો પણ કાઢવાના અને ચલમાંથી જે સામાન્ય નીકળતા હોય એ પણ કાઢવાના બરોબર હવે જે બે દાખલા આપણે બાકી છે બરોબર એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે બરોબર હવે દાખલા નંબર 3 એમાં આપણે ભાગાકાર કરવાનો છે અગાઉ જે આપણે દ્વિપદીનો એક પદી સાથે ભાગાકાર કર્યો એમાં આપણે ચલ ના સામાન્ય કાઢતા હતા બરોબર હવે આમાં સંખ્યા પણ સામાન્ય નીકળતી છે બરોબર એવી રીતે આપણે ભાગાકાર કરશું જો પેલો આપેલો છે એમાં શું છે 10 x - 25 છેદમાં 5 બરોબર 10x - 25 = 5 હવે આમાંથી શું સામાન્ય નીકળશે તો 10 ની આપણે કેવી રીતે કરી શકીએ 5 ગુણ્યા 2 x - 25 ને કેમ લખી શકાય 5 ગુણ્યા 5 છેદમાં 5 છે બરોબર હવે જો મેં કે આ 5 અને આ 1 5 બે સુધી પાસે સામાન્ય નીકળશે તો કૌંસમાં શું બચશે 2x - 5
2x minus 5 છે એટલે છે છેદમાં શું છે 5 બરોબર આ 5 5 કેન્સલ જવાબ શું આવશે 2x minus 5 આ તો જવાબ આવશે બરોબર આ રીતે આ સંખ્યામાંથી આપણે સામાન્ય કાઢવાના છે હવે બીજો દાખલો આના જેવો છે 10x minus 25 काउंस मां छेद मां शू छे 2x minus 5 बरोबर हमणा ये जो शू सामान्य निकले छे 10x minus 25 માંથી 5 સામાન્ય નીકળે છે 5 સામાન્ય કાઢીએ વચ્ચે શું 2x minus 5 છેદ માં 2x minus 5 બરોબર હવે શું કરશું આપણે આન્સર એ છે શું શું પૂછે આ કાઉન્સ 2x minus 5 2x minus 5 આપણે ખાલી વાય કીધું 5 5 આપણો જવાબ આવશે બરોબર હવે જવાબ ના 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 આવશે દાખલા નંબર 3 10y બરોબર હવે ડાયરેક્ટ આગ પાડી દઈએ 6 ને કેમ લખાય 3 2 6 y વત્તા 21 ને કેમ લખાય 7 ગુણ્યા 3 બરોબર હવે ડાયરેક્ટ આગ પાડી દઈએ અને છેદમાં શું આવશે 5 કૌંસમાં 2y વત્તા 7 બરાબર 10y એટલે ગુણાકાર આમાંથી જો આ 3 અને આ 3 બે સામાન્ય નીકળે છે આગળ પછી આગળ પછી તો 3 સામાન્ય કાઢીએ વચ્ચે શું 2y વત્તા 7 વત્તા 7 છેદમાં 5 કૌંસમાં 2 2y વત્તા 7 અહીંયા શું આવશે 5 ઇન્ટુ 10 અને આ 2y 2y પ્લસ 7 કેન્સલ જો અહીંયા બે છેદ દૂર થઈ જાય છે આ છેદ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ સામાન્ય કાઢીએ છીએ પછી શું અહીંયા 2 ગુણ્યા અહીંયા 3 જવાબ શું આવશે 6 શું જવાબ આવ્યો 6 જવાબ આવ્યો હવે ચોથો દાખલો 9x વર્ગ વાય 3 છે માઈનસ આના 24 ના આપણે ભાગ પાડી દઈએ તો શું થશે 8 ગુણ્યા 3 અને છેદમાં 27x y કૌંસમાં શું છે z માઈનસ 8 આ 9x વર્ગ y વર્ગ એનો ગુણાકાર બાજુ અહીંયા થી આ 3 અને અહીંયા થી આ 3 એ સામાન્ય નીકળે છે કાઉન્સ માં શું બનશે z માઈનસ આ 8 બરાબર આ તો કાઉન્સ માં બનશે અહીંયા કાઉન્સ ની વાત થાય એવું તો શું કરવાનું આપણે સમજવાનું ગુણાકાર ની સાથે સમજવાનું અહીંયા પણ કાઉન્સ ની વાત થાય હોય તો ગુણાકાર ની સાથે સમજવાનું નો કરો તો પણ ચાલશે છેદમાં શું આવશે 27xy કાઉન્સ માં z માઈનસ 8 તો જો z માઈનસ 8 z ની સાથે કેન્સલ થઈ ગયા વન છે શું આ 9 તેરી 27 x વર્ગ y વર્ગ છેદમાં 27 x y 27 27 પણ કેન્સલ થઈ ગયા હવે શું બને છે x વર્ગ y વર્ગ છેદમાં x y બરાબર આવો એનો x વર્ગ y વર્ગ છેદમાં x y તો આગળ જે દાખલા જોયા એ પ્રમાણે અહીંયા આપણે બાદબાકી કરી નાખી તો x વર્ગ ગુણ્યા x ની માઈનસ 1 ગુણ્યા y વર્ગ ગુણ્યા y ની માઈનસ 1 શું કહ્યું અહીંયા આપણે છેદમાં છે બે ને ઉપર લખ્યું સોરી બાદબાકી કરીએ 2 માઈનસ 1 ગુણ્યા y ની 2 માઈનસ 1 માઈનસ શું આવ્યું કારણ કે બે ની નિશાની અલગ અલગ છે નિયમ પ્રમાણે સરવાળો આવે સામાન્ય કેવી રીતે આવડતા તો જ આવશે બરોબર એટલે ક્રિયા પણ સાથે સાથે પાલન કરતા રહેવા એ
અહીંયા જો 8 થી 24 થાય અને સામાન્ય શું નીકળે છેદ કેવી રીતે દૂર થાય આપણે જોવાનું અહીં જો આપણે ત્રણ સામાન્ય કાયદા 9 થી 27 છે તો 27 નો છેદ કૂડે છે બરોબર તો તમને આ ખબર હોવી જોઈએ કે કયા ગુણ્યામાં કઈ સંખ્યા આવે છે જેથી આપણે છેદ જાણી શકીએ બરોબર તો હવે આદેશનો દાખલા કરાવ્યો કે તમારે બાકી બુકમાં એકવાર અને રફ બુકમાં ત્રણ વાર લખવાના રહેશે અને આમાં એક દાખલો બાકી છે કે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે બરોબર